ॐ विश्वंदर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया महिर्भैरिवोद्भूतं यथा निद्रया यस्साक्षात्कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमहिदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमहिदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमहिदं श्रीदक्षिणामूर्तये ॐ सहनाववतु सहनौ भुनक्तु सहवीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिश्शान्तिश्शान्तिः सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ॐ 199वां श्लोक ज्ञानेन्द्रियाणि च मनश्च मनोमयः स्यात् कोशो ममाहमिति वस्तुविकल्पहेतुः संज्ञादिभेदकलनाकलितो बलीयान् तत्पूर्वकोशमविपूर्य विजृम्भते यः। એટલે આપણે આત્માનાત્મ વિવેક ચૂડામણીમાં આત્માનાત્મ વિવેકની વાત ચાલે અને આત્માત્મા અનાત્મ વિવેકમાં અનાત્મા શરીરત્રય ત્રણ શરીર અને આત્મા ચૈતન્ય એનાથી વિલક્ષણ એ રીતે પહેલાં આપણે જોઈ ગયા। હવે ફરી પાછો આત્માનાત્મ વિવેક પંચકોષ અને આત્મા ત્રણ શરીરોને પાંચ કોષમાં ડિવાઈડ કરી એમાં આપણે પહેલાં જોઈ ગયા અન્નમય કોષ સૂળ શરીર જ અન્નમય કોષ અન્નમય કોષ અને આત્મા વચ્ચેનો વિવેક। અન્નમય કોષને આપણે આત્મા કહીએ છીએ અહમ કહીએ છીએ હું કહું છું પરંતુ વાસ્તવમાં એ તો અનાત્મા છે એ સરસ બતાવ્યું કેવું સરસ માં ડિસ્કશન આવ્યું। એટલે અન્નમય કોષ એટલે કે અનાત્મા અને આત્મા વચ્ચેનો વિવેક અન્નમય કોષ અને આત્મા વચ્ચેનો વિવેક અને પછી પ્રાણમય કોષ અને આત્મા વચ્ચેનો વિવેકની વાત કરી અને એમાં સરસ બતાવ્યું કે જો આ પ્રાણમય કોષ છે એની અંદર આવી આવી વસ્તુ છે આત્મા છે એનાથી તદ્દન વિલક્ષણ છે। પ્રાણમય કોષ સવિકાર વિકારી છે પ્રાણમાં વિકાર છે જ આપણા ભૂખ તરસમાં વિકાર આપણા સર્ક્યુલેશનની અંદર શરીરમાં લોહીનું પરિભ્રમણ થતું હોય એમાં વિકાર ક્યારેક ઓછું થાય છે ક્યારેક વધારે થાય ભૂખ તરસ વધારે ઓછા લાગે આ વળકાર આવા તે બધી ઘણી વસ્તુ કબજિયાત એટલે બધી વસ્તુમાં વિકાર છે ને અને ભૂખ અત્યારે ન લાગે થોડી વાર પછી લાગે જતી રહે ઓછી લાગે બધું કેટલું એટલે બધું વિકારી છે। પ્રાણમય કોષ જે છે પ્રાણપાન વ્યાન ઉદાન સમાન ક્યારેક સરળતાથી બધું પચી જાય ક્યારેક એમ લાગે કે આ પચ્યું નથી વાયુ થઈ ગયો એટલે સતત વિકારી છે પ્રાણમય કોષ તો અને આત્મા કેવો છે નિર્વિકાર છે એક જ સરખો ત્રણેય અવસ્થાની અંદર ચૈતન્ય છે એક જ સરખું ચૈતન્યમાં કોઈ વિકાર નથી અહંકારના સ્તરે તો વિકાર છે જ એટલે એમાં બરાબર છે કે જાગૃત પુરુષ જે છે વેક જે અહંકાર કહીએ એ જાગૃત પુરુષ વિકારી છે હમણાં કરતા પછી ભોગતા પછી પ્રમાતા અને એ પણ જતો પણ રહે અને પછી એ વાસ્તવમાં ડ્રીમર સ્વપ્નદ્રષ્ટા બને એ પણ જતો રહે અને આ બધામાં પાછા ભોગતા તરીકે પાછા સુખ દુઃખ વગેરે ક્યારેક સુખી ક્યારેક દુઃખી એટલે વાસ્તવમાં અહંકારના સ્તરે પણ વિકાર છે। ચાલો એનીવે એટલે આત્મા જે છે એ તો નિર્વિકાર છે ચૈતન્ય નિર્વિકાર એટલે પહેલો ભેદ કયો તો પ્રાણમય કોષ અને આત્મા વચ્ચે સવિકાર નિર્વિકાર પછી કહ્યું હતું સચલ અચલ પ્રાણ તો સચલ જ છે ને ચલ ચલનાત્મક છે પ્રાણનું તો એ જ તો કારણ છે ચલનાત્મકમ ચલનાત્મક વાયુ ચલન સતત પરિભ્રમણ જ કરે છે બહાર વાયુના રૂપમાં અંદર પ્રાણ પણ સતત ચલન મૂવમેન્ટ જ્યારે આત્મા કેવો છે અચલ છે પૂર્ણ હોવાને કારણે એમાં કોઈ ચલન હોઈ જ ન શકે
જેમ આપણે સાવ વિચારી શકીએ કે આ જે આકાશ છે એમાં કોઈ ચલન નથી, આકાશની અંદર રહેલી વસ્તુઓમાં ચલન છે, મોમેન્ટ, પરંતુ આકાશમાં જેમ કોઈ ચલન નથી એવી એવી રીતે વાસ્તવમાં આત્મા તો બ્રહ્મ છે, પૂર્ણ છે, એમાં કોઈ ચલન હોઈ શકે નહીં. અને ચલન જે હોય એ વાસ્તવની અંદર જ્યાં અવયવો હોય ને ત્યાં ચલન હોય. જેમ કે દાખલા તરીકે આ ચલન, હાથનું ચલન, હાથની મૂવમેન્ટ એ શક્ય છે. જે મર્યાદિત વસ્તુઓ ચલન હોય, જેમાં અવયવો હોય એમાં ચલન હોય. હાથ આમને આમ રાખવું પડતો આમ આમ કરી શકું, કારણ કે હાથના આ બધા અવયવો છે, આંગળીઓ વગેરે, તો એમાં ચલન છે. જે વસ્તુ અવયવવાળી હોય એમાં ચલન હોય, અવયવોની મૂવમેન્ટ હોય ને ખરેખર તો. પણ જેમાં અવયવ જ ના હોય, પૂર્ણ હોય વસ્તુમાં અવયવ ના હોય, અવયવવાળી વસ્તુ મર્યાદિત હોય, એનો જન્મ હોય મૃત્યુ હોય બધું હોય, પણ એની વિચાર અવયવવાળી વસ્તુમાં ચલન હોય, નિરવય વસ્તુમાં ચલન જ ન હોય. એટલે એ દ્રષ્ટિએ પણ પ્રાણમય કોષ અને આત્મા વચ્ચે ભેદ છે. એક છે પ્રાણમય કોષ સચલ છે, આત્મા અચલ છે. પછી પ્રાણમય કોષ જડ છે, અચેતન, આત્મા ચેતન છે. પ્રાણમય કોષ પરતંત્ર છે અને આત્મા સ્વતંત્ર છે. પરતંત્ર છે ને પ્રાણમય કોષ. એટલે મેં તમને ગઈ વખતે વાત કરી હતી, પેલો પૂના પાસે કે ક્યાં કૈવલ્યધામ, ત્યાં એક યોગી આવી રીતે એક ગ્લાસનું પેલું એવું એક બોક્સ બનાવ્યું. પેલા યોગી એમાં બેસી ગયા અને એને પાછ જમીનમાં ઉતાર્યું. કેટલાય દિવસો સુધી જેની અંદર આપણને થાય હવા ક્યાંયથી જાય જ નહીં, એની અંદર એ દિવસો સુધી રહ્યા. આપણે તો એક જ સેકન્ડમાં ખોલી નાખીએ, અથવા કોક કહીએ કે બહાર કાઢો ભાઈ, કાંકો ઓક્સિજન જ ના હોત કેવી રીતે જીવાય. આ તો બિલકુલ પ્રાણ જે છે એને પર એવું નિયંત્રણ. આપણે કુંભક કરીએ તો કેટલી સેકન્ડ માટે કરીએ, રોકી દઈએ છે ને રે. આ લોકો અનુલોમ વિલોમ કરનારા લોકો, પેલો કુંભક કરે, પૂરક એટલે શ્વાસ ભરવો, પૂરવો, પછી કુંભક એટલે રોકવો, જે ભર્યો એને રોકવો, અને પછી રેચક, રેચક એટલે છોડવું. એટલે આપણે તો એ એક સેકન્ડ, બે સેકન્ડ, પાંચ સેકન્ડ, પાંચ મિનિટ, પણ આવી રીતે લાંબા અભ્યાસને અંતે પ્રાણ જે છે એને બિલકુલ રોકી રાખે, છતાંય જીવી શકે. એટલે એનો અર્થ એવો થયો કે પ્રાણ મને પરતંત્ર છે, મને મારા પર આધારિત છે, હું એના પર કંટ્રોલ કરી શકું છું એમ. એટલે પ્રાણમય કોષ કેવો કહેવાય? પરતંત્ર કહેવાય. આત્મા કેવો છે? આત્મા શેને પરતંત્ર છે? કશાને નહીં, આત્મા આત્માને પરતંત્ર છે એમ કહેવાય. આત્મા સ્વતંત્ર છે, બધી વસ્તુઓ આત્માને પરતંત્ર છે, આત્મા સ્વતંત્ર છે, આપણે જાણીએ છીએ. એટલે એ પણ ભેદ થયો. એટલે પ્રાણ જે છે, પ્રાણમય જે છે એ પરતંત્ર છે, આત્મા સ્વતંત્ર છે. એટલે આ રીતે સ્વીકાર, નિર્વિકાર, સચલ, અચલ, અને પછી અચેતન, ચેતન, અને આ છેલ્લે છે આપણે જોયું તે પરતંત્ર, સ્વતંત્ર. માટે પ્રાણમય અપી નૈવ આત્મા, બસ એ 168મા શ્લોકમાં કહ્યું, પ્રાણમય અપી, પ્રાણમય પણ આત્મા નથી. આ અપી શબ્દ બહુ મહત્વનો છે. અપી શબ્દ ક્યાં ગોઠવાયો છે, અપી શબ્દનો શું અર્થ કરીએ છીએ, એના આધારે આખું બદલાઈ જાય. 13મા અધ્યાયમાં ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વિદ્ધિ, ત્યાં અપી શબ્દ જે છે, અપી શબ્દનો એક અર્થ કરો તો વિશિષ્ટાદ્વૈત ફિલોસોફી આવી જાય, અપી શબ્દનો બીજો અર્થ કરો તો આપણી અદ્વૈત ફિલોસોફી આવી જાય. બોલો, આ એક શબ્દ અપી. ચાલો અહીંયા પ્રાણમય અપી, પ્રાણમય પણ આત્મા નથી. એટલે કેમ પણ? પ્રાણમય પણ એટલે બીજું કશું આત્મા નથી. હા હા, એ તો કહ્યું પહેલાં, અન્નમય અન્નમય આત્મા નથી, પ્રાણમય પણ આત્મા નથી એમ. અને હવે આ 169મા શ્લોકથી શું કર્યું, મનોમય કોષની ચર્ચા શરૂ કરી. અને મનોમય કોષ અને આત્મા વચ્ચેનો વિવેક જે છે, એટલે કે અંતઃકરણ અને આત્મા વચ્ચેનો વિવેક, એ આ 169મા શ્લોકથી શરૂ કરીને 185મા શ્લોક સુધી છે. અને મનોમય કોષ બહુ જ પ્રબળ જાણીએ છીએ આપણે. અને મોટાભાગના આપણે બધી સમસ્યાઓ છે ક્યાં રહેલી છે? મનોમય કોષમાં, અંતઃકરણમાં જ રહેલી છે. એટલે શંકરાચાર્યજી એના માટે ઘણા બધા 17 શ્લોકો એના માટે ફાળવે છે, કારણ કે સૌથી વધારે સમસ્યાઓ મનોમય કોષની છે. અને ત્યાં વિવેક કરો
तो पछी भी समस्याओ आत्मा नी न रहे, मारी न रहे, कोनी रहे, मन नी समस्या रहे, मन ना स्तर नी समस्या रहे। अने पहला में पहला तो मरोमय कोष नी व्याख्या करी अहींया 169 मां श्लोक मां, अने एमां कह्युं के आ जे प्राणमय मां आपणे 10 अवयवो कह्या हता ने, एवी रीते मनोमय कोषनी अंदर 6 अवयवो छे। प्राणमय कोष में 10 एटले शुं, पंच प्राण अने पंच कर्मेन्द्रियो एने आपणे कह्या। હવે અહીંયા મનોમય કોષની અંદર 6 અવયવો કે છે, કયા 6 અવયવો? મનોમય કોષ એટલે એક તો મન, અને બીજા અને 5 જ્ઞાનેન્દ્રિયો, એ રીતે મનોમય કોષમાં 6 અવયવો છે। અને જ્ઞાનેન્દ્રિયો રહેલા હોવાને કારણે એ વાસ્તવમાં એમાં જ્ઞાન વગેરે પણ પ્રાપ્ત થાય છે મનોમય કોષની અંતર્ગત। એટલે જ્ઞાનેન્દ્રિયાણી ચ મનશ્ચ મનોમયઃ સ્યાત્, આચાર્ય કહે છે જ્ઞાનેન્દ્રિયાણી ચ મનશ્ચ, જ્ઞાનેન્દ્રિયો અને મન એ સહિત મનોમય કોષ કહેવાય। અને આ કોષ કેવો છે? વસ્તુ વિકલ્પ હેતુ, એ કારણ છે મનોમય કોષ, હેતુ કારણ, શેનું કારણ છે? વસ્તુ વિકલ્પ, વસ્તુ વિકલ્પ એટલે આ એટલે મનોમય કોષ છે વાસ્તવની અંદર આ જગતના વિષયોને વિભાગ કરવા, વસ્તુ વિકલ્પ, વિકલ્પ કરવામાં, વિભાગ કરવામાં, વસ્તુ એટલે પદાર્થો, પદાર્થો એટલે કે આ જગતના પદાર્થો, જગતના પદાર્થોનો વિભાગ કરવા માટે મનોમય કોષ કારણ બને છે, હેતુ। કયા રૂપમાં વિભાગ કરે છે? અહમ મમ ઇતિ, વસ્તુ વિકલ્પ હેતુ, આ રીતે કહે છે। વિકલ્પ એટલે એ ડિવિઝન, મમ અહમ ઇતિ એટલે કેટલાક પદાર્થોમાં અહમ, કેટલાક પદાર્થોમાં મમ, એ પ્રકારે। પહેલાં પહેલાં તો આ પંચકોષ જે છે એ પણ આ જગતનો જ ભાગ છે। આ પંચકોષ જે છે એની અંદર આ મનોમય કોષ શું સ્થાપિત કરે છે? અહમ કે મમ? અહમ। એટલે અને બહાર, પંચકોષની બહાર જે છે વસ્તુઓ એમાં આસક્તિ વગેરેને કારણે આપણે એમાં, હવે એમાં એમાંય પણ અહમ અને મમ જુઓ, આમાં આ પંચકોષમાં તો આપણો અહમ સ્થાપિત કરીએ, પરંતુ બહારના પદાર્થોમાં કેટલાકમાં અહમ અને કેટલાકમાં મમ, એ પ્રકારે છે આપણો, એ પ્રકારનો સંબંધ છે કે જે પદાર્થોમાં તાદાત્મ્ય અધ્યાસ હોય એમાં અહમ। હું તમને સમજાવું છું, બે પ્રકારના અધ્યાસ છે, તાદાત્મ્ય અધ્યાસ અને સંસર્ગ અધ્યાસ। જ્યાં જ્યાં તાદાત્મ્ય અધ્યાસ છે જગતના પદાર્થોમાં ત્યાં આપણો અહમ રહેલો છે, ત્યાં આપણે એને અહમ કહીએ છીએ, અને જ્યાં જ્યાં સંસર્ગ અધ્યાસ, સંસર્ગ એટલે આમ સંબંધ, સંસર્ગ અધ્યાસ છે ત્યાં મમ, મમકારનો સંબંધ એમ। એટલે એ કઈ રીતે નક્કી થાય? આ પદાર્થોમાં આ પ્રકારે કેટલાકમાં અહમ રહેલો છે, કેટલાકમાં મમ રહેલો છે, કેવી રીતે નક્કી થાય? બસ કહે છે કે સરસ છે આ વસ્તુ, સમજી શકાય એવી છે કે જ્યારે દાખલા તરીકે કોઈ વ્યક્તિ, સમજો ને જગતમાં આ પદાર્થોમાં એટલે એક વ્યક્તિ છે, એ વ્યક્તિ ગુજરી જાય ત્યારે તમને જો એવું થાય કે જાણે હું જ ન રહ્યો, સ્વામીજી માય લાઈફ ઇઝ ઝીરો નાઉ, મારું જીવન પૂરું જ થઈ ગયું સ્વામીજી, કોઈ એ વ્યક્તિ ગુજરી ગઈ, પણ એ કહે છે કે મારું જીવન પૂરું થઈ ગયું, પેલી વ્યક્તિનું જીવન પૂરું થયું છે બરાબર છે, પણ એ આ કહે છે કે મારું જીવન પૂરું થઈ ગયું। એટલે વાસ્તવની અંદર એ બતાવે છે કે અહીંયા કયો સંબંધ હશે, તમે અહીંયા કયા પ્રકારનો હશે, અહમ હશે કે મમ હશે? અહમ, બરાબર ને? એ વ્યક્તિનું જીવન પૂરું થયું ત્યારે તમને એમ થાય કે મારું જીવન પૂરું થઈ ગયું, વ્યક્તિ એટલે હદ, પણ એવું કેવી રીતે કહી શકો કે મારું જીવન? એ તો બોલે ખાલી, નાના ઘણા લોકો, પેલી વ્યક્તિ ગુજરી જાય તો આ વ્યક્તિ આપઘાત કરવા તૈયાર થઈ જાય, પોતે પણ ગુજરી જવા તૈયાર થઈ જાય, તો પછી આ જે છે આવા પદાર્થો, આવી વ્યક્તિઓ, એમાં કયા પ્રકાર શું છે? અહમ કે મમ રહેલો છે? અહમ સંબંધ છે, એમાં અહમ સંબંધ કહેવાય। અને એને એને તો પછી એને કયો અધ્યાસ કહેવાય? તાદાત્મ્ય અધ્યાસ, બરાબર ને? તાદાત્મ્ય, તદ આત્મા યસ્ય, તદ આત્મા યસ્ય, આ એનો આત્મા બની ગયો, આ એનો આત્મા, આ અમાં રહેલું, મારામાં રહેલું હું પણ એમાં જ રહેલું છે, એમાં રહેલું હું પણ જાણે કે મારામાં રહેલું છે, એમ તાદાત્મ્ય અધ્યાસ, એ ગુજરી ગયો તો જાણે હું મારે ગુજરી જવું છે, મારે હવે જીવવું નથી વગેરે, આવું કરીએ છીએ આપણે,
ખાસ વસ્તુઓ માટે આપણે ન કરીએ, વ્યક્તિઓ માટે તો કરીએ જ છે. નજીકની વ્યક્તિ હોય અને આવો તાદાત્મ્ય અભ્યાસ થઈ ગયો વ્યક્તિ સાથે થાય છે, વ્યક્તિ માંદો હોય તો આ વ્યક્તિ માંદો જાણે અને કશું નથી, પણ પહેલી માંદી છે તો વ્યક્તિ આને એને તાવ ને બધું હોય તો આ જાણે અને તાવ હોય એ રીતે આવું હોય છે. એટલે એવું ખાસ કરીને આપણા દીકરા દીકરીઓ વગેરેની અંદર પૌત્ર પૌત્રીઓમાં આ પ્રકારનું થઈ જતું હોય છે. એટલે આપણે ત્યાં અહમ જ આપણો રહેલો હોય છે, તાદાત્મ્ય અભ્યાસને કારણે અહમ કેટલાક પદાર્થો, અને બીજા કેટલાક પદાર્થોમાં આવું અહમપણું નથી, પણ હું જાણું છું કે એ મારાથી સંબંધિત છે, મારો છે, મારું છે, મારી છે વગેરે વગેરે. તમે અહમ નથી કહેતા, પણ તમને આવું તો છે કે આ મારો છે. પદાર્થો હોય, વ્યક્તિઓમાં એ હોઈ શકે, કેટલાક પદાર્થોમાં તમને એટલું બધું આ પ્રકાર, એને સંસર્ગ અધ્યાસ કહે છે, એટલે તમે એને સાથે આવો મમકારનો સંબંધ હોય, તમે એને અહમ નથી કહેતા. એ વસ્તુ જતી રહે તો તમે એમ ના કહે કે મારે મરી જવું છે એવું ના, પણ તમને ગુમાવે એનું લાગે, એ વસ્તુ જતી રહે ક્યાંક તો તમને એમ થાય કે મેં ગુમાવ્યું, એવું થાય. હું જ એ વ્યક્તિ, મેં તમને પહેલાં કહ્યું કે વ્યક્તિ ગુજરી ગઈ તો જો હું મારે ગુજરી જવું છે તો હું જ રહ્યો નહીં એવું લાગે, તો પછી એ તાદાત્મ્ય અભ્યાસ. પણ સંસર્ગ અભ્યાસની અંદર વસ્તુ હોય તો તમને ભરેલું લાગે, તમને સારું લાગે, વસ્તુ જતી રહે તો તમને થાય શૂન્યાવકાશ લાગે, તમને થાય કે તમે કંઈક ગુમાવ્યું છે. એટલે અહીંયા હવે મમકારનો સંબંધ છે, સંબંધ રહેલો છે અને એ છે મમકાર. એટલે એમાં પેલામાં જેમાં અહમ આપણે સ્થાપિત કરી દીધો તો એમાં વ્યક્તિ જતી રહી, વ્યક્તિને ગુમાવ્યાનું દુઃખ વધારે કહેવાય, અને આવા મમકારના સંબંધમાં વસ્તુઓને ગુમાવીએ, વ્યક્તિ તો કદાચ વ્યક્તિ હોઈ શકે, વ્યક્તિને ગુમાવીએ તો એનું દુઃખ પ્રમાણમાં પેલા કરતાં ઓછું હોય. જ્યાં મમકાર હોય ત્યાં દુઃખ ગુમાવ્યાનું ઓછું હોય, જ્યાં અહંકાર હોય, અહમ સ્થાપિત કરી દીધો હોય તાદાત્મ્ય અભ્યાસને કારણે, તો એ વસ્તુ વ્યક્તિને ગુમાવવાથી થતું દુઃખ વધારે હોય એટલું. એટલે આ રીતે તમે સમજી શકો છો કે અહીંયા તો અહમ પણ અને જગતના પદાર્થોની અંદર ક્યાંક અહમ ક્યાંક મમ, અને એ શાના કારણે મેં તમને કહ્યું આ બે પ્રકારના અભ્યાસના કારણે. તો આ સમજ, પણ આ પ્રકારનું આવો અભ્યાસ, બહારના પદાર્થોની અંદર આવો અભ્યાસ થઈ જવો, અહમ મમનો આવું પ્રકારની આસક્તિ આવી જવી, એ કોના કારણે? મનોમય હેતુ, કહ્યું ને, વસ્તુ વિકલ્પ હેતુ, વિકલ્પ ભેદ, કયા રૂપમાં ભેદ? અહમ અને મમન રૂપમાં. વસ્તુ એટલે બધા પદાર્થો, વ્યક્તિઓ, વ્યક્તિઓ સમજી, વ્યક્તિઓનો પદાર્થ એમ કહેવાય, વ્યક્તિઓમાં આમ તો શરીર જ ને, બીજું શું, શરીરમાં જ આસક્તિ ને, સામે વ્યક્તિમાં આસક્તિ છે પણ એમાં શરીરમાં જ આસક્તિ. એનીવે, એટલે આ મનોમય જે છે એ આ પ્રકારના બંને પ્રકારના એટેચમેન્ટ, બંને પ્રકારની આસક્તિ માટે, અહમ મમરા રૂપમાં રહેલી આસક્તિ માટે મનોમય જ કારણ છે. મનોમય જે છે, જે આપણું આ લાગણીઓનું કેન્દ્ર વગેરે, એ જ આ તાદાત્મ્ય અને સંસર્ગ અભ્યાસને કારણે આ પ્રકારનો ખ્યાલ સેવે છે કે આ મારું છે, આ તો અને આ તો હું જ છું. અને આ પંચકોષની અંદર તો આપણે અહમપણું જ રહેલું છે, એ પણ આ મનોમયને કારણે. વસ્તુ વિકલ્પ હેતુ, વિકલ્પ ક્લાસિફિકેશન ડિવિઝન વગેરે કહી શકો, આ મારું, આ હું, આ મારું, આ હું, આ મારું, આ હું, આ મારું, આ હું, આવું સતત આ પ્રકારે જ, અને એમાં ઉમેરાતું જાય લિસ્ટ. કેટલાકમાં હોય મારું એ વસ્તુ ધીરે ધીરે કદાચ ઓછી થઈ હોય તો ભાઈ નવી લિસ્ટ આવતું જાય, અને એમાં એવું બને છે પાછું, પહેલાં થાય કે આ મારું પણ પછી સતત તમારું એની સાથેનું જોડાણ રહે ને, સતત એનો સહવાસ રહે તો મારું જે છે હું બની જાય, પેલું એટેચમેન્ટ વધે ને. સ્વાભાવિક છે, મેં તમને કહ્યું કે મારું કહીએ ત્યારે એટેચમેન્ટ પ્રમાણમાં ઓછું, દુઃખ ઓછું તો એટેચમેન્ટ ઓછું, દુઃખ વધારે તો એટેચમેન્ટ વધારે, આસક્તિ વધારે, એ તો નક્કી છે. એટલે જો આપણે દુઃખ ઓછું થતું હોય, મારું કહીએ ત્યારે ગુમાવ્યાનું દુઃખ પ્રમાણમાં ઓછું હોય, જેને હું કહું છું એને ગુમાવીએ તો દુઃખ વધારે હોય, તો પછી એનો અર્થ એવો થયો કે વાસ્તવની અંદર અહીંયા આસક્તિ તીવ્ર બની ગઈ. ક્ષણે કારણે આસક્તિ તીવ્ર થાય, એક જ વસ્તુને કારણે થાય, સતત સહવાસને કારણે થાય. એટલે વસ્તુ આવે તમારા જીવનમાં, પહેલાં મમપણું સ્થપાય, મમકાર, પછી એ અહમ બની જાય.
આવું થાય. અને આવું ક્લાસિફિકેશન કોણ કર્યા કરે છે? મનોમય. અને પછી કહે છે આગળ આચાર્ય, મનોમય જે છે પાછું શું છે? સંજ્ઞાદિ ભેદ કલના કલિતઃ યુક્ત છે. કલના એટલે એસોસિએશન, સંબંધ કોણ, સંબંધથી યુક્ત છે. આ મનોમય જે છે સંબંધથી યુક્ત છે. પણ શેના સંબંધથી? સંજ્ઞા એટલે શું? નામ આપણે જાણીએ છીએ. અને સંજ્ઞા આદિ એટલે રૂપ. એટલે સંજ્ઞા આદિ એટલે નામરૂપ. સંજ્ઞાદિ ભેદ કલના કલિતઃ મનોમય. ભેદ એટલે વેરાયટી, વિશેષ. એટલે આ આપણું મનોમય જે છે એ વાસ્તવમાં આ પ્રકારે અનેક પ્રકારના સંબંધોથી યુક્ત છે. અને એ સંબંધો કેવા છે? સંજ્ઞાદિ ભેદ કલના કલિતા. એટલે નામરૂપ, વિશેષ પ્રકારના નામરૂપ જે છે એ વિશેષ પ્રકારના નામરૂપના એસોસિએશનથી, નામરૂપના સંબંધથી આપણો મનોમય યુક્ત છે. હું સમજાવું છું તમને. એટલે શંકરાચાર્યજી કેમ આવું કહે છે? આમ તો હવે એવું છે કે નામરૂપ તો બહાર રહેલું છે ને, એ જે તે દાખલા તરીકે રૂપ હોય અને એનું નામ હોય. એટલે નામરૂપ તમે બોલો ત્યારે તો જગત જ આવે ને, બીજું શું આવે? નામરૂપ કહો તો જગત જ આવે. એમાં મનોમયને શું લાગે? વળગે છે જગતની વાત છે ને નામરૂપ તો. આ તો કહે છે મનોમય છે એ આ પ્રકારના વિશેષ નામરૂપના સંબંધથી યુક્ત છે, એવું કહ્યું. એને મનોમય કહેવાય જે વિશેષ પ્રકારના નામરૂપ, વિશેષ નામ હોય ને, આ વિશેષ રૂપ તો એનું વિશેષ નામ. પછી હવે કોઈ બીજો પદાર્થ લાવો, આ એક વિશેષ રૂપ તો વિશેષ નામ. આમાં આમાં ભેદ ખરો કે નહીં? છે તો આ વિશેષ રૂપ કહેવાય. કારણ કે પેલું આમાં કહ્યું ને ભેદ, ભેદ એટલે વેરાયટી. એટલે છે ને, વેરાયટી જ છે. આ જુદું વિશેષ, નામે જુદું પડે, નેચરલ. જેવું રૂપ એવું નામ. એટલે સંજ્ઞાદિ ભેદ અનેક પ્રકારના નામરૂપ જે રહેલા છે એના કલના, એના એસોસિએશન, એના સંબંધથી કલિતઃ, એનાથી યુક્ત છે. શું? મનોમય. હવે આ પણ જે કહ્યું આ વસ્તુ ખરેખર જગતને લાગુ પડે છે. વિશેષ પ્રકારના નામરૂપથી, નામરૂપના સંબંધથી યુક્ત આ બધા પદાર્થો, એ તો જગત છે. એને વળી મનોમય કેમ કહે છે? એટલે અહીંયા એના માટે આચાર્ય જ્યારે હુખે એટલે આપણે પછી વિચારવો પડે કે આમાં શું કહેવા માગે છે. એટલે વાસ્તવની અંદર ખરેખર આપણું અંતઃકરણ જે છે, બહાર પદાર્થો રહેલા છે ને વિશેષ રૂપ છે, વિશેષ નામ છે, બધું બરાબર છે, પરંતુ ખરેખર તો આપણું અંતઃકરણ છે એની સાથે સંબંધિત થાય છે. કારણ કે મન સતત અનુભવ કરે છે ને જગતનો, અનુભવ કરે છે અને એ અનુભવને રજિસ્ટર કરે છે મનમાં. જેમ કે આનો અનુભવ, આ પેનનો અનુભવ, બરાબર. તો આ અનુભવ જે કરું છું એ ક્યાં રજિસ્ટર થાય છે? અહીંયા. અનુભવ રજિસ્ટર ક્યાં થાય? પદાર્થનો અનુભવનો, પદાર્થનો જે અનુભવ થાય છે ક્યાં રજિસ્ટર થાય? મનોમય. કયા રૂપમાં? નામરૂપ. પેન, બરાબર ને, એક રૂપ રજિસ્ટર થયું અને એનું નામે રજિસ્ટર થઈ ગયું. એટલે વાસ્તવની અંદર ખરેખર મનોમય જે છે એની અંદર સતત, કોન્સ્ટન્ટલી, આપણે જાગ્રત અવસ્થાની અંદર હજારો જગતના પદાર્થો જેના નામરૂપ, જેમાં નામરૂપ રહેલા છે, એ બધા પદાર્થો એક પછી એક બધાના અનુભવ થાય છે અને રજિસ્ટર થતા જાય છે. બધા પદાર્થો નામરૂપ બધા રજિસ્ટર થતા જાય છે અહીંયા. એટલે જગતનો વળી જે સ્વભાવ હશે તે પણ એ રજિસ્ટર જે થાય છે બધા નામરૂપ, એ અંતઃકરણમાં થાય છે, વૃત્તિઓના રૂપમાં. અને આપણું મન જે છે વાસ્તવની અંદર એનાથી જ હંમેશા પ્રભાવિત રહે છે. એટલે આપણે ઊંઘી જઈએ એ સિવાય વાસ્તવની અંદર, અને ઊંઘે ઓછી થઈ શકે. ઊંઘી જઈએ તો 6-7 કલાક, બાકીના સમય તો જગતનો સંપર્ક અને એમાં બધા અનુભવો થવા, અનુભવો બધા પદાર્થો એટલે નામરૂપના અનુભવો થવા, એ નામરૂપના અનુભવો થવા માટે વૃત્તિઓ ઉત્પન્ન થવી મનમાં,
અને રજીસ્ટર થાય અને એની અંદર અને મન સતત એની અંદર પરોવાયેલું જ રહેશે એટલે હદ સુધી કે લોકોની ઊંઘ છે ને ધીરે ધીરે ઓછી થતી જાય. કેમ ઓછી થતી જાય છે? કારણ કે એ મન જે છે એ વાસ્તવની અંદર એ આ જગતના નામરૂપથી વધારે ને વધારે પ્રભાવિત થતું જાય છે. એટલે જગતના નામરૂપ છે આપણા મનને વધુ ને વધુ રોકતા જાય છે. જેમ વધુ રોકાણ નામરૂપનું મનમાં રહે તેમ આપણી ઊંઘ ઓછી થતી જાય. કારણ કે સતત મન રજીસ્ટર્ડ કર્યા જ કરે છે જુદા નામરૂપ. પછી એમાંથી પછી જે રિએક્શન આવે એ બધી એની અત્યારે વાત નથી કરતો, પણ આ જનરલ વાત કરું છું. પ્રીઓક્યુપાઈડ રહે છે હંમેશા, અને એમાં કેટલાક નામરૂપ જે છે એ એના માટે કંઈ ચિંતા, કેટલાક માટે ક્રોધ, કેટલાક માટે કંઈક ઈર્ષા, કેટલાક માટે કંઈક કામ, એ બધું. એટલે વાસ્તવની અંદર આપણું મન અંતઃકરણ મનોમય જે છે વાસ્તવમાં આ પ્રકારે વિશેષ નામરૂપ છે. વિવિધ વેરાયટી, ભેદ કહ્યું, ભેદ એટલે વેરાયટી, વિવિધ પ્રકારના નામરૂપ જે છે એનો અનુભવ કરે છે, એને રજીસ્ટર્ડ કરે છે અને એનાથી જ પ્રીઓક્યુપાઈડ, એનાથી જ રોકાયેલું રહે છે. અને એ જેમ રોકાણ વધતું જાય એમ આપણી ઊંઘે ઓછી થતી જાય છે. ઊંઘ ઓછી થવાનું એકમાત્ર કારણ જગત જે છે એણે રોકાણ કરી લીધું છે, અને માટે આપણે જગતને ભળસેલવું પડે ને ઊંઘ માટે તો. પરંતુ એ ધીરે ધીરે મનુષ્યના જીવનમાં બાળક હોય આરામથી 15 કલાક ઊંઘે ને 14 કલાક ઊંઘે, પછી યુવાન હોય તો પછી ઊંઘથી ઓછી થતી જાય ઊંઘ, અને પછી એનાથી આગળ જતાં કંઈક જગતના અનુભવ થતા જાય છે, વિવિધ નામરૂપનો અનુભવ થાય છે, રજીસ્ટર થતા જાય છે, રજીસ્ટર થતા જાય છે. જેમ તમારી ઉંમર વધે તો જગત વધુ ને વધુ તમારી મનને રોકતું જાય છે નામરૂપ બધા, અને એમ વ્યક્તિની ઊંઘ પણ ઓછી થતી જાય છે. માટે મનોમયને સીધું કહી દીધું, સંજ્ઞાદિ ભેદ કલના કલિતા, જગત આ બધા પ્રકારના વિવિધ પ્રકારના નામરૂપ વિશેષ નામરૂપ જે છે એના સંબંધથી યુક્ત છે એવું ના કહ્યું. મનોમય જે છે વિશે આ બધા વિશેષ નામરૂપ જે છે એના સંબંધથી યુક્ત છે એવું કહ્યું. કારણ કે જગત જગત નથી રહેતું, જગત અહીંયા પ્રવેશી જાય છે, મન સતત એનાથી યુક્ત રહે છે. સંજ્ઞાદિ ભેદ કલના કલિતા એન્ડાઉડ, આપણે કહીએ ને એન્ડાઉડ વિથ, સેચ્યુરેટેડ કહી શકો. કારણ કે ખાલી એનાથી યુક્ત છે કેવું કહેવું નહીં, પણ સેચ્યુરેટેડ આપણે ક્યાંક આપણું મન એમાં એવું જ રોકાયેલું રહે છે. માટે અહીંયા કલિતાનો અર્થ કરવો પડશે પ્રીઓક્યુપાઈડ, રોકાયેલું રહેવું એમાં. અને આ વસ્તુ તમે જોઈ શકો છો કે એક સાદું ઉદાહરણ તમને આપું. વ્યક્તિ એક કોઈક ઓફિસની અંદર કામ કરતો હોય, હવે એ તો જાગૃત કાળ મતલબ કે એના ઓફિસ અવર્સમાં એ કામ કરતો હોય, અને એ વ્યક્તિ એક એક પર્ટિક્યુલર ડિપાર્ટમેન્ટની અંદર હેડ હોય, બોસ, એના નીચે લગભગ 30-35 માણસો કામ કરતા હોય, ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ કે એકાઉન્ટ્સ વગેરે કંઈ પણ મોટી કંપનીમાં કદાચ આવું હોય કે એકાઉન્ટ્સનો એ હેડ હોય, વાઇસ પ્રેસિડેન્ટ હતી, અને એના નીચે આવા 30-35 લોકો કામ કરતા હોય, મેનેજર હોય, આસિસ્ટન્ટ મેનેજર હોય, બીજા એકાઉન્ટન્ટ ક્લાર્ક હોય વગેરે. હવે આ 35 જણા સાથે કામ લેતા લેતા આ બધા 35 જણા પ્રવેશે છે તો અહીંયા જ ને ઓફિસ અવર્સમાં, પણ એ ઘરે ગયા પછી રાત્રે સૂઈ જાય ને ત્યારે પાછું બધું યાદ આવે. એક એક વ્યક્તિની યાદ કરે, બીજી વ્યક્તિની યાદ કરે, ત્રીજીની યાદ કરે, પેલી વ્યક્તિ મારું સાંભળે છે, આ વ્યક્તિ મારું સાંભળતી નથી, પેલી વ્યક્તિ મારી વિરુદ્ધ કંઈક કામ કરે છે, પેલી વ્યક્તિ મારું અપમાન કરે છે, પેલી મોડી આવે છે, આ ચાલ્યા જ કરે, સમજ્યા તમે? એટલે આપણું મન આ રીતે રોકાતું જ જાય છે, અને આવું બધું ચાલતું હોય મનની અંદર તો વાસ્તવની અંદર પછી ઊંઘ ક્યાં આવવાની છે? એટલે આ તો મેં તમને એક ઉદાહરણ આપ્યું, પણ આવું તો બધું કેટલું છે. એક કુટુંબની અંદર પણ આવું હોય છે, 4-5 વ્યક્તિઓ હોય, પણ એ વ્યક્તિઓ પણ તમારા મનની અંદર એટલા બધા, એટલું બધું તમારું રોકાણ કરી નાખે, રાત્રે ઊંઘવા સુવા માટે જાઓ ત્યારે પણ એ બધા ચાલ્યા કરતા હોય. ઇન શોર્ટ કહેવાનો આશય એવો છે કે જગતને સંજ્ઞા, આ બહુ જગતની વ્યાખ્યા છે એકચ્યુઅલી, સંજ્ઞાદિ ભેદ કલના કલિતા એ તો જગતની વ્યાખ્યા છે, પરંતુ મનોમય સંજ્ઞાદિ ભેદ કલના કલિતા કહ્યું, કારણ કે જગત બહાર નથી રહેતું, મોટે ભાગે તમારું અંતઃકરણનો હિસ્સો જગતથી રોકાયેલો રહે છે, માટે મનોમય. અને એટલે મન, એ બિલકુલ સાદી ભાષામાં કહું તો મન
विविध प्रकारना नाम रूपथी भरायेलू रहे छे। बस जगत विविध नाम रूपथी भरायेलू छे एवुं नहीं बोलवानुं, मनोमय एनी व्याख्या करी, मन ज विविध प्रकार नाम रूपथी भरायेलू छे। अने तेथी केवुं छे, बलियान। बलियान कयुं अहींया आचार्ये, बहु ज पावरफुल छे बलियान। एटले आम तो बलियान जे ईएन ईएस प्रत्यय वापर्यो ने એ પેલી કમ્પેરેટિવ ડિગ્રી, બે વસ્તુઓમાં જ્યારે એક વધારે બળવાનો હોય ને ત્યારે બલિયાન શબ્દ સંસ્કૃતમાં વપરાય। તમે છો અને હું છું, બરાબર, તમે મારા કરતા વધારે બળવાન હોવ તો તમારા માટે બલિયાન શબ્દ વપરાય, બલિયાન, બલિષ્ઠ। એ પછી સુપરલેટિવ ડિગ્રી, બલિષ્ઠ, સૌથી પાવરફુલ। બલિયાન એટલે બેની અંદર એક વધારે પાવર। એટલે બલિયાન શબ્દ વાપરીને આચાર્ય કહે છે કે એક તમે છો અને બીજું તમારું મન છે, આ બેની અંદર તમારું અંતઃકરણ જે છે, મન, મનોમય કોષ જે છે એ વધુ બળવાન છે। આમ તો મારા માટે એક ચેતન વ્યક્તિ તરીકે આમ એ અંતઃકરણ મારા માટે કરણ છે, હે ને, અંતઃકરણ કહીએ છીએ, અંદર રહેલું સાધન છે જ્ઞાન પ્રાપ્તિ વગેરે માટે। એટલે સંકલ્પ કરવો, નિર્ણય કરવો, વસ્તુને સ્ટોરેજ કરવી, અનુભવોનો સ્ટોરેજ કરવો, મેમરીના રૂપમાં બધું જરૂરી છે। અનુભવની વાસનાઓ પણ ઉત્પન્ન થવી જોઈએ, અને પછી ખબર પડે કે ના, આનો અનુભવ મેં કર્યો છે, આ વસ્તુ સારી નથી, એવી ઇમ્પ્રેશન પડવી જોઈએ, તો પછી ફરીવાર એ વસ્તુ આવે તો આપણે દૂર જઈએ વગેરે, અથવા આ વસ્તુ મારા માટે સારી છે, આવું આવું મને હતું ત્યારે મેં આવી દવા લીધેલી અને એનાથી મને સારું થયું હતું, આ વસ્તુ ઇમ્પ્રેશન, વાસના। આપણને એમ કે વાસના એટલે ગંદી વસ્તુ, ના ના ના, શુભ અશુભ બે પ્રકારની હોય ને, એટલે આ આ બધું બધું જરૂરી છે, આ બધું અંતઃકરણનું જ કામ છે ને। એટલે ઇન શોર્ટ આ બધું આપણું આપણા માટે ઇન્સ્ટ્રુમેન્ટ છે, આ બધું આ રીતે મેમરી કરવા માટે કે નિર્ણય કરવા માટે, સંકલ્પ વિકલ્પ કરવા માટે, પ્રોઝ એન્ડ કોન્સ આપણે કહીએ ને, સંકલ્પ વિકલ્પ, પ્રોઝ એન્ડ કોન્સ, આ વસ્તુ કરવી જોઈએ કે ન કરવી જોઈએ, વિચાર કરીએ, ના આ કરીએ તો આમ થશે, આટલું નુકસાન થશે, ના પણ આમ થોડો ફાયદો એ થયો છે, ચાલો તો પછી રિસ્ક લઈ આવો, ના પણ રિસ્ક લેશો, એટલે આ પ્રકારે સંકલ્પ વિકલ્પ કરવા જ જોઈએ। આ બધું કરવા માટે અંતઃકર મનોમય જ સાધન છે, એટલે વાસ્તવની અંદર એ મારા માટે સાધન હોય તો પછી મારા મારા વશમાં હોવું જોઈએ, પણ વાસ્તવની અંદર એવું રહેતું નથી, મન મારું સાધન નથી રહેતું, હું મનનું સાધન બની જઉં છું, આવું થાય છે, મન મારા માટે સાધન નથી પણ હું મનનું સાધન બની જઉં છું। એ કેટલી વાર તમે જોજો તમારી બુદ્ધિ બહુ સ્પષ્ટપણે કે આ ખરાબ વસ્તુ છે, ન પડતો, પણ તોય તમે કરી દો છો, કોણ જવાબદાર? મનોમય, મન, મન જવાબદાર, મન જે છે વાસ્તવની અંદર, એટલે આપણું આપણું આપણી બુદ્ધિ તરત કે આ વ્યક્તિ સાથે માં આ વ્યક્તિમાં આસક્તિ હતી, તો મેં ભૂતકાળમાં લપડાક ખાધેલી છે અને માટે ફરીથી હવે બહુ એને વળગવાની જરૂર નથી, આવું બુદ્ધિ બોલે તરત જ, એ વ્યક્તિ હાજર થાય આપણા અનુભવમાં આવે એટલે તરત આપણું બુદ્ધિ નિર્ણય કરેલો છે કે આ આ વ્યક્તિ પ્રત્યેની આસક્તિને કારણે મને આવું થયેલું છે, બરાબર, એટલે બુદ્ધિ તો તરત સ્પષ્ટ રીતે તમને બતાવી દે, પણ મન છે એ વળી પાછું મનમાં, કારણ કે ઇમોશનનું કેન્દ્ર છે ને, અને માટે વાસ્તવની અંદર મન પાછું તમને કંઈક આડું ઉડું કંઈક કહેવાય, બરાબર છે, આમ ચાલે, થોડું તો એટેચમેન્ટ હોય, આમ ફલાણું ટીકણું આમ, આમ તો વ્યક્તિ સારી છે, આમ તેમ કરીને વળી પાછું સંબંધ સ્થાપિત કરાવે આ તે બધું। એટલે કહેવાનો આશય એવો છે કે ખરેખર મન મારા માટે સાધન રહેતું જ નથી, હું મન માટે સાધન બની જાઉં છું, કોણ બળવાન થયું? મનોમય બળવાન થયું, એટલે માટે કહે છે બલિયાન। એટલે આમ સામાન્ય રીતે મારે મારે બળવાન રહેવું જોઈએ અને મનને નિયંત્રિત કરવું જોઈએ, સાધનનું નિયંત્રણ જે સાધન વાપરનાર જ કરે, પણ એને બદલે આ સાધન મારું નિયંત્રણ કરે છે, હું એનું સાધન હોય એવું લાગે છે। અને કેમ મન આવું બળવાન છે? મન સ્વયં આવું બળવાન નથી, પરંતુ મનની અંદર આ બધા સંજ્ઞાદિ ભેદ કલના કલિત, સંજ્ઞાદિ ભેદ કલના, એટલે તમે જો વિચાર કરો એ થોટલેસ, મનની અંદર કોઈ વૃત્તિઓ જ નથી, એટલે કે નામરૂપ નથી, જે તે નામરૂપ છે કયા રૂપમાં છે? વૃત્તિના રૂપમાં છે, બરાબર છે। હવે તમે જુઓ મન એમને કોઈ વૃત્તિ વગરનું મન છે એ એ તમારા કરતાં બળવાન છે એવું રહેતું જ નથી, બરાબર ને,
કોઈ પ્રકારની વૃત્તિઓ જ નથી. તો તમે કહેશો જ નહીં કે સ્વામીજી મારું મન મારા કયામાં જ નથી, એવું તમે નહીં કહો. જ્યારે જ્યારે તમે કહો કે મારું મન મારા કયામાં નથી, ત્યારે કયું કયું મન કે જેમાં આવા પ્રકારની અનેક વૃત્તિઓ છે, અનેક નામરૂપ છે બધા, બરાબર ને? એટલે અનેક નામરૂપ વિશેષ નામરૂપ ધરાવતું આવું જે મન મન જે છે એ બળવાન છે. અનેક નામરૂપ એટલે અનેક પ્રકારની વૃત્તિઓ, એટલે એને કારણે મન બળવાન છે. થોટલેસ માઇન્ડ હોય તો એ તો બળવાન છે એવું આપણે બોલીએ જ નહીં, આપણા કરતાં વધારે બળવાન છે એવું કહીએ જ નહીં. એ આપણને અને આવું વૃત્તિહીન હોય, નામરૂપ વગરનું મન હોય તો એ આપણને કંઈ કન્નડ ગતે કરતું નથી. પણ મન જે છે આ રીતે વિવિધ પ્રકારની વૃત્તિઓ વિવિધ પ્રકારના નામરૂપથી સપોર્ટેડ જે હોય છે, એ જેની અંદર પછી આવું વિવિધ પ્રકારના નામરૂપ, એના પ્રત્યેના રાગ, એના પ્રત્યે કોઈકના પ્રત્યેનો દ્વેષ, કોઈક રૂપ નામરૂપ પ્રત્યે દ્વેષ, અને આ રીતે ફૂલ આવું અંતઃકરણ જે ફૂલ છે નામરૂપથી, વિવિધ પ્રકારના નામરૂપ એના પ્રત્યેની બધી ભાવનાઓ લાગણીઓ એનાથી યુક્ત બનેલું છે એવું મન જે છે એ મારા કરતાં વધુ બળવાન છે. અને પછી આગળ કહે છે, આગળ તત્પૂર્વ એટલે એનાથી એના પૂર્વમાં રહેલું, તત્પૂર્વમ કોષમ અભિપૂર્ય વિજૃંભતે, આવો મનોમય છે. તત્પૂર્વ કોષમ એનાથી પૂર્વમાં રહેલો કોષ એટલે કયો? પ્રાણમય, હમણાં જ જોઈએ. મનોમય કોષથી પૂર્વમાં પહેલાં રહેલો જે છે એ પૂર્વ કોષમ એટલે કે પ્રાણમય કોષ જે છે, અભિપૂર્ય એને પૂરેપૂરો ભરીને, હે ને? આ મનોમય કોષ જે છે કોને ભરીને રહેલો છે? પ્રાણમય. પ્રાણમય કોષ કોને ભરીને રહેલો છે? આ અન્નમયને, બરાબર ને? આ અન્નમય કોષ છે અત્યારે જીવંત છે, હા, તો શું વ્યાપ્ત છે અંદર, શું ભરાઈને બેઠું છે? પ્રાણ. એવે પ્રાણમય કોષથી અન્નમય કોષ ભરાયેલો છે, મનોમય કોષથી પ્રાણમય કોષ ભરાયેલો છે. અને અભિપૂર્ય તત્પૂર્વ કોષમ અભિપૂર્ય એનાથી પૂર્વમાં રહેલો કોષ પ્રાણમય કોષ છે એને પૂરેપૂરો ભરીને, યહ વિજૃંભતે આ મનોમય કોષ છે વિજૃંભતે ભરીને રહેલો છે અથવા ભરીને રહેલો આવો આ મનોમય કોષ વિજૃંભતે વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ કરે છે. આમ તો તમે વિજૃંભતેનો અર્થ રહેલો છે એટલું કરો તો પણ ચાલે, અથવા એ પ્રવૃત્તિઓ કરે છે, જુદી જુદી પ્રવૃત્તિઓ કરે છે. ચાલો આગળ 170મો શ્લોક. પંચેન્દ્રિયૈઃ પંચભિરેવ હોતૃભિઃ પ્રચીયમાનો વિષયાજ્ય ધારયા જાજ્વલ્યમાનો બહુવાસનેન્દનૈઃ મનોમયાગ્નિર્દહતિ પ્રપંચમ. આ મનોમય જે છે એનું કાર્ય હવે સમજાવે છે. મનોમય કોષ શું છે એ તો બધું કહ્યું, હવે મનોમય કોષનું કાર્ય અને કાર્ય સમજાવવા માટે એક સુંદર ઉદાહરણ લે છે, રૂપક એટલે કે એની સરખામણી કરે છે મનોમય કોષની. મનોમય કોષના કાર્યને સમજાવવા માટે એક રૂપક લઈને એ વસ્તુ સમજાવે છે કે જુઓ મનોમય કોષ આવું કરી રહ્યું છે. એટલે મનોમય કોષ તો આમ સામાન્ય કાર્ય શું? જગત સાથે વ્યવહાર કરવો, ઇન્ટરેક્શન. અને કેવી રીતે કરે જગત સાથે વ્યવહાર મનોમય કોષ એટલે શું? મન. પણ મનોમય કોષમાં ખાલી મન ના, આપણે શું કહ્યું આગળ? જ્ઞાનેન્દ્રિયો સહિત મન, બરાબર ને? એટલે જ્ઞાનેન્દ્રિયો સહિત મન જે છે મનોમય કોષ. તો એવું આ જે મનોમય કોષ છે એ જગત સાથે ઇન્ટરેક્ટ વ્યવહાર કરે, કેવી રીતે કરે? ઇન્દ્રિયો દ્વારા, જ્ઞાનેન્દ્રિયો દ્વારા જ વ્યવહાર કરે. અને એ વ્યવહાર કરે ત્યારે ઇન્દ્રિયોનું કાર્ય શું છે? તો કહે છે ઇન્દ્રિયો જે છે વાસ્તવની અંદર એ પાંચ પ્રકારના વિષયો જે છે એ પાંચ પ્રકારના વિષયોને લાવીને, એટલે હવે વિષયોને લાવવા એ શું આપણે જોઈશું. આ દાખલા તરીકે વિષય છે, બરાબર? આંખ જે છે આ વિષયને લાવીને મનને આપે, તો હવે એનો અર્થ કે આ અંદર પ્રવેશે એવું તો છે જ નહીં. એટલે જોઈએ આપણે શું કહેવા માગે છે. પરંતુ એટલું તો છે કે ઇન્દ્રિયો જે છે આ વિષયોનું ગ્રહણ જુદા કયા કયા રૂપમાં કરે છે જેથી એ મન પાસે પહોંચે,
એ જોઈશું. પરંતુ આ રીતે ઇન્દ્રિયો આ જગત સાથે, મતલબ મનોમય કોષ જગત સાથે વ્યવહાર કરે છે, જે એની પ્રવૃત્તિ છે, એમાં મનોમય કોષને અંતર્ગત રહેલી આ પાંચ જ્ઞાનેન્દ્રિયો છે, એ જગતના પાંચ પ્રકારના વિષયોને ગ્રહણ કરીને એની ઓફર કરે છે. કોને? મનને ઓફર કરે છે. બસ આ મનોમયની પ્રવૃત્તિ થઈ. એટલે આંખ જે છે આપણે જુદા પ્રકારના રૂપ જે છે લાવીને મનને આપે, અને કાન જે છે એ વિવિધ પ્રકારના ધ્વનિ લાવીને મનને આપે. આવી રીતે પંચ જ્ઞાનેન્દ્રિયો છે એ પાંચ પ્રકારના વિષયોનું આહુતિ ઓફરિંગ આપે છે. કારણ કે યજ્ઞની જે અહીંયા એ પ્રકારની રૂપક આપવાના છે. એટલે વિષયો જે છે, તમે જો જુઓ પરચીયમાન વિષયાજ્ય ધારે, આ વિષય શબ્દ વાપર્યો છે. એટલે વિષયનો અર્થ કરવાનો આવો, આપણે ઇન્દ્રિયના સ્તરે જે અનુભવ થાય છે એને જ આપણે એ વિષય કહીએ. એટલે શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ જે વિષય જે છે, એટલે વાસ્તવની અંદર એને ગ્રહણ કરીને આ પાંચે જ્ઞાનેન્દ્રિયો વિવિધ પ્રકારના પાંચ વિષયો, એટલે કે આ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધને ગ્રહણ કરીને અંતઃકરણને ઓફર કરે છે. અને આ રીતે જ્યારે મન પાંચ પ્રકારના વિષયોને જ્યારે ગ્રહણ કરે શબ્દ સ્પર્શ રૂપ વગેરે, પછી મન ગ્રહણ કરીને એને તો આહુતિ આપવામાં આવી તો એણે તો એનો આહાર લઈને હવે એને શાંતિથી બેસી જવું જોઈએ? ના, એ મન જે છે શાંતિથી બેસતું નથી. પરંતુ જે વિષય આવે ને એ વિષયની આહુતિ એને અપાયા પછી એ મન જે છે એ વિષય વિશે કંઈક જજમેન્ટ નિર્ણય કરવાનું શરૂ કરે કે આ બહુ સરસ અનુભવ છે, આ વિષય બહુ સરસ છે એમ વગેરે, આ વ્યક્તિ બહુ સરસ છે. વ્યક્તિ પ્રવેશી ને અંદર સમજ, વ્યક્તિ કેવી રીતે પ્રવેશી એટલે જ કહું છું. એટલે વ્યક્તિ એટલે વ્યક્તિનું રૂપ, વ્યક્તિ જે હોય ને વ્યક્તિનું રૂપ હોય એ રૂપનું ગ્રહણ કરે. એટલે વિષય જગત જે છે એમાં જે સ્થૂળ પદાર્થો છે એ સ્થૂળ પદાર્થોમાં પ્રત્યેક પદાર્થમાં ગુણ છે, રૂપ નામનો ગુણ છે એમાં, અગ્નિ તત્વ હોવાને કારણે. એટલે રૂપનું ગ્રહણ કરે આંખ, અને એ સૂક્ષ્મ રૂપ થઈ ગયું ને, અને એ વાસ્તવમાં અંતઃકરણને સમર્પિત કરે. અને પછી અંતઃકરણ શાંતિથી બેસે નહીં, આવું સરસ જમણ કરીને પછી શાંતિથી બેસે નહીં, તરત શરૂ કરે. આ સારું છે, આ વ્યક્તિ સારી છે, આ વસ્તુ સારી છે, હવે આ વ્યક્તિ ફરી મળવા જેવું નથી, આમ છે વગેરે. આ મન પણ પછી આ વિષયોનું ગ્રહણ થયા પછી ઇન્દ્રિયો જે ઓફર કર્યું પછી મન પણ સતત કાર્યશીલ રહે છે. એટલે કે રાગ દ્વેષ કામ ક્રોધ લોભ મોહ મદ માત્સર્યના રૂપમાં એ પ્રતિભાવ આપતું રહે છે. જેમ જેમ અનુભવ થતા જાય વિષયોના શબ્દ સ્પર્શ રૂપ રસગંધના, તેમ તેમ વાસ્તવમાં એના વિશે મન આ રીતે જુદા જુદા પ્રતિભાવો આપે છે, એ મનની પ્રવૃત્તિ છે. એટલે આનો અર્થ મનોમય કોષમાં જે છ ઘટકો છે એ બધા ઘટકો કેવા એક્ટિવ છે. નહીં તો આમ તો શું થઈ જાય કે પાંચ જ્ઞાનેન્દ્રિય દ્વારા પંચ પ્રકારના વિષયો શબ્દ સ્પર્શ વગેરેના વિષયો પ્રવેશી અને મનને આપે અને મન ગ્રહણ કરે બસ, તો પછી મનની કોઈ પ્રવૃત્તિ ખરી કે નહીં એવો પ્રશ્ન થાય ને. મનોમય કોષ પ્રવૃત્તિશીલ છે તો પછી મનની પણ પ્રવૃત્તિ ખરી કે નહીં? તો કે મનની આ પ્રવૃત્તિ પ્રતિભાવ આપવા, એ જે વસ્તુ આવી, જે શબ્દ આવ્યો, જે ધ્વનિ આવ્યો, એ સારો ખોટો ફલાણું એના વિશે સતત નિર્ણય કરવો. ના રીતે રૂપનો, ગંધનો, સ્વાદનો, રસનો અને સ્પર્શનો જે અનુભવ આવ્યા અંતઃકરણમાં એના વિશે જુદા પ્રકારના પ્રતિભાવ આપવા, એ મનનું કામ થયું. આ સરસ છે અને આ વસ્તુ મારે ફરી મળવી જોઈએ વગેરે વગેરે. એટલે પણ એ સ્વામીજી શું થયું એને શું કહેવાય? મને આવો જે પ્રતિભાવ આપે કે આ સારું છે, આ ખરાબ છે, આ હવે ફરી ન મળે તો ચાલે, આ બધું જે છે એ મનમાં જે જન્મ્યું એને શું કહેવાય? તમે જાણો જ છો, તમે જાણો જ છો. આ સારું છે તો એ શું થયું? મનની અંદર વાસના, ઇમ્પ્રેશન પડી. કોની? એ વિષયની. જે વિષય ઇન્દ્રિય લાવીને મનને આપ્યો, મને આ પ્રકારની પ્રવૃત્તિ કરી, કહ્યું કે આ સારું છે, મતલબ કે મનની અંદર એની એક છાપ પડી, સારા તરીકે, ખરાબ તરીકે વગેરે વગેરે. અને પછી પેલો પ્રતિભાવ આવે, રાગ દ્વેષ વગેરે, ખરાબ છે વગેરે, તો ક્રોધ પણ આવે. એટલે આ રીતે વિવિધ પ્રકારના પ્રતિભાવ આવતા પહેલા મનમાં વિવિધ પ્રકારની છાપ પડે, વાસના. અને પછી આવું પણ ઈચ્છે,
કે આવો અનુભવ ફરી થાય તો સારું, આ બહુ સરસ વસ્તુ છે, આવો ફરી મળે તો સારું, વગેરે વગેરે. અને વળી પછી અનુભવ કરે, મન પછી ઇન્દ્રિયોને ધકેલે, જા એ વસ્તુ ફરી લાવ, અને ઇન્દ્રિયો લાવે, અને ઇન્દ્રિય લાવે એટલે વળી અનુભવ કરે, વળી એ સારું છે છાપ તો પહેલાં પડેલી જ હતી, માટે તો ઇન્દ્રિયોને ધકેલી લીધી. હવે આ તો વધારે, આ ખરેખર સરસ છે. પેલી ઇમ્પ્રેશન જે પડી હતી ને મનમાં, એ આમ થોડી વધારે આમ દબાય. આપણે ઘણીવાર પેલી રેતીમાં પગ મૂકીએ તો આપણે, આપણી છાપ પડે ખરી પગની, પણ સામાન્ય છાપ પડે. ઘણીવાર આપણે એવા ચાલીએ કે આપણી એ રેતીમાં ઊંડી છાપ પડી જાય એના જેવું. એટલે આ રીતે જેમ વિષયોનો અનુભવ થાય અને વિવિધ પ્રકારની આવી મન આવી રીતે પ્રવૃત્તિ કરે, સારું છે ખરાબ છે વગેરે, એમાંથી પછી આ એ અનુભવોને દાખલા તરીકે સારું છે એવો પ્રકારનો અનુભવ થયો હોય, એવો નિર્ણય કર્યો હોય, તો પછી ઇન્દ્રિયોને ફરી ધકેલે એ વિષય તરફ, ફરી એ વિષયની આહુતિ લઈ આવે ઇન્દ્રિય, અને વળી પાછી આપે, વળી ઇમ્પ્રેશન દ્રઢ થઈ જાય, વળી દ્રઢ થતી જાય, વળી દ્રઢ થતી જાય. આ રીતે વાસના જે છે એ ધીરે ધીરે વધતી જાય. અને આ રીતે બંને પ્રકારની વાસના હવે તમે સમજી ગયા, શુભ વાસના કે અશુભ, આ સારું છે, આ બહુ જ સરસ છે વગેરે, એ શુભ વાસના. આ ખરાબ છે, આ તો કદી મળવું જ ના છે, આનો તો આનો તો સંપર્ક ના થાય તો સારું, વગેરે વગેરે. એટલે અશુભ વાસના. એટલે હંમેશા આ રીતે શુભ અશુભ વાસનાઓ જન્મ, આ જન્મવાનું કારણ એ મનની પ્રવૃત્તિ છે. ઇન્દ્રિયો તો ખાલી વિષયો જ લાવે છે, શબ્દ સ્પર્શ રૂપ રસ વિષયો. અને આ રીતે મન પણ સતત પ્રવૃત્તિશીલ રહે છે. અને આ એટલે જગત સાથેના અનુભવની અંદર આખો મનોમય કોષ આ રીતે કાર્ય હોય છે. જગત સાથેનો અનુભવ થાય એમાંથી વિષયોને લાવવાનું, એના ગુણો મતલબ શબ્દ સ્પર્શ રૂપ રસગંધ, સ્થૂળ વિષયને તો ન લઈ જઈ શકાય, પણ એના શબ્દ સ્પર્શ રૂપ રસગંધ એના જે ગુણો છે જગતના વિષયોના પદાર્થોના, એને લાવવા અને અંતઃકરણને સમર્પિત કરવા, અને અંતઃકરણ ત્યાર પછી એમાંથી આ પ્રકારે પ્રવૃત્તિ કરે, સારું છે ખરાબ છે પ્રકારે ઇમ્પ્રેશન એમાં ઉત્પન્ન થાય, અને એમાં પછી એમાં વૃદ્ધિ પણ ધીરે ધીરે થતી જાય એનું. એટલે આ રીતે જગત સાથેનો ઇન્ટરેક્શન કોનું ચાલે છે, મનોમય કોષનું સતત ચાલતું રહે છે. અને આ વસ્તુ કન્વે કરવા માટે ઉદાહરણ અપાય છે, બહુ સરસ ઉદાહરણ છે. આ ઉદાહરણ તમે યાદ રાખજો કે એમાં કહેવાયું કે હવે આ એક યજ્ઞની જ કલ્પના કરવામાં આવે છે, અને યજ્ઞમાં વિવિધ વસ્તુઓ હોય ને, યજ્ઞમાં અગ્નિ હોય, યજ્ઞમાં પેલા આપણા પ્રિસ્ટ, બરાબર, આપણે ગુજરાતીમાં કે મહારાજ, મહારાજ બહુ આયા કે નથી આયા, એટલે પેલા પ્રિસ્ટ આપણા બધા પુરોહિત કહીએ, ચાલો, એટલે આ પુરોહિત છે. પછી તમે અગ્નિ જે પ્રગટેલો છે એની અંદર આહુતિ આપો, આહુતિ પણ છે. એટલે આ રીતે વિવિધ વસ્તુઓ જે રહેલી છે એ જ વસ્તુઓ અહીંયા જગત સાથે જે મનોમય વ્યવહાર કરે છે એ આ યજ્ઞ સમાન છે એમ કરીને બતાવે છે. તમે અહીં અગ્નિ કોણ છે, અહીંયા પુરોહિતો કોણ છે વગેરે વગેરે, અથવા દ્રવ્ય કયા છે જે હોમાય છે, એ બધી વસ્તુઓ શું શું છે હવે તમને સમજા, એ આપણને સમજાવે છે. વીજળી પડી અહીંયા સામે જ, ઝાડ પડી ગયું, ભગવાનની દયાથી ચાલો ઇન્ટરનેટ તો ચાલે છે, સામે જઈએ જ. આવું છે, ચાલે નહીં વે. એટલે